નિર્ણયની વિશેષ રજૂઆત વાવણીના વધામણા સાથે હું છું અજીત ગઢવી. વાવણી સાથે જોડાયા છે લોકગીતો, ખેડૂત જીવન સાથે જોડાય છે લોક સાહિત્યની વાતો અને ધરતી પર થયો છે દુહા છંદનો અભિષેક. વાવણીની વધાઈ ઉઠાણે આવા જ દુહા છંદ, લોકગીતો અને લોકવાતો લઈને જોડાયા છે લોક સાહિત્યકાર જિજ્ઞેશ કુંચાલા. સાંકળા ભાંગી મોર ઘનદળ ગગન નિરખી ગેકિયા એ મળ રાત કાળી કઠટમાં જંપી ઉઠવ ક્યાં બાપિયા. વાવણીના વધામણા થઈ રહ્યા છે ત્યારે જિજ્ઞેશભાઈ, ખેડૂતના જીવનમાં અષાઢ મહિનાનું બહુ મહત્વ છે, કારણ કે અષાઢની અંદર જ્યારે મહિનાઓ આવે ત્યારે ખેડૂત છે તે મેઘરાજાની રાહ જોતો હોય છે, વરસાદની રાહ જોતો હોય છે. ત્યારે લોકજીવનની જે આ વાતો છે તે લોક સાહિત્યમાં લોકગીતોમાં ક્યાંય વર્ણન ખરું? અજીતભાઈ, વાવણીના વધામણા અને એમાંય અષાઢ મહિનો એટલે તો કવિઓને અતિ પ્રિય ઋતુ. એ વર્ષા વર્ણનો આપણા સાહિત્યમાં અદ્ભુત રીતે થયા છે. એક દુહાથી જ શરૂઆત કરું. પણ અષાઢ વર્ષે એલિયે ગને ગાજે વીજ ઘન ગોર, પણ તેજી તેજી બાંધ્યા તરવરે, અરે જોને મજરા બોલે મોર. એ મોરલાના ગહેકાટ થતા હોય અજીતભાઈ, આભા મંડળની માલિકોર નાની એવી ગાયની ખરી જેવી વાદળી નીકળી હોય અને થાતા 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 આખું આભા મંડળ છે એ વાદળોથી ઘેરાઈ જાય, ક્યાંક જળાક જમજમ વીજળી થતી હોય અને એના વર્ણનો છે એ અદ્ભુત સાહિત્યમાં થયા છે. ત્યારે ભગત બાપુનો એક સારસી છંદ છે, ગણગણીએ સજદળ આભ વળકળ મંદ પ્રબલા મલકતી, દીપતિ હસતી ખડખડ નવડા શામ ઘૂંઘટ ઝૂંપતી, અબળાય કેલી કરત કેલી અનવ્યોમ વેલી લળવળી, આષાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ઝમ ઝમ વીજળી જીય વરળ ઝમ ઝમ વીજળી. અને ચારણી કવિઓની અજીતભાઈ કલ્પના જોજો તમે, જે કલ્પના ઉપર કવિવર રવીન્દ્રનાથ ટાગોર ઝૂમી ઉઠ્યા હતા એ પંક્તિમાં કવિ કાગ એમ લખે છે કે વર્ષા વર્ણન થાય ત્યારે કઈ રીતે સર્જન થાય છે તમે જુઓ. સાંકળા ભાંગી મોર ઘનદળ ગગન નિરખી ગેકિયા એ મળ રાત કાળી કઠટમાં જંપી ઉઠવ ક્યાં બાપિયા. બપિયાનો ગહેકાટ થયો, મોરલા ટવક્યા અને સાંકળા ભાંગીને મોરલા છે ગહેકવા મંડાણા. ધરતીની માથે પોતાનો પતિ છે, વરસાદ છે, એ નવખંડ ધરતીને ભીજવવા માટે આવી રહ્યો છે. ઈ જોઈને સાંકળા ભાંગી મોર ઘનદળ ગગન નિરખી ગેકિયા મળ રાત કાળી કઠટ માજમ પીયું ટવક્યા બાપિયા. ત્યાં સુણી ભડક કાને કંઠ શોધણ અને નમી ધર પર નર્મળી, આષાઢ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ઝમ ઝમ વીજળી જી વરળ ઝમ ઝમ વીજળી. વર્ષા ઋતુ છે એ કવિઓને અતિ પ્રિય છે. મહાત્મા તુલસીદાસજી, તમે રામચરિત માનસની ચોપાઈ લ્યો તો પણ આપણને માલુમ પડે ને સામાન્ય લોકગીત લ્યો તો પણ વર્ષાના એટલા બધા વર્ણનો અજીતભાઈ આપણા સાહિત્યમાં થયા છે. એ ઘન ઘમંડ ગર જત નભ ગોરા અન પિયાહીન ડરપત મન મોરા. જિજ્ઞેશભાઈ, તમે મેઘરાજાની વાત કરી અને વર્ષા ઋતુની જ્યારે વાત કરી ને મોરની પણ વાત કરી ત્યારે કવિઓએ મોરના થનગનાટની પણ વાત કરી છે અને એના ગીતો પણ લખાણા છે. જી અજીતભાઈ, આપણા સાહિત્યમાં લોકગીતોમાં એમાંય ગુજરાતની લોકજનતાએ લોકકંઠે જે ગવાયું છે કે વર્ષાનું આગમન થાય ત્યાં જ કેવું થાય એનું સુંદર મજાનું જગ પ્રસિદ્ધ આપણે ત્યાં લોકગીત છે. ઘનઘોર જરે મારું મન, મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. અને આ ગીતમાં આપણા ચારણી છંદોનો ઉમેરો કરવો હોય તો આપણે ત્યાં એટલા બધા ઋતુ ગીતો છે એમાં વર્ષાનું જે વર્ણન છે, અષાઢ ગગુંબીએ લુંબીએ અંબર વાદળ બેવડ ચોવલીએ મહલાર મહલીએ લાડ ગહલીએ નિર્જલે છલે નળિયા, ઇન્દ્ર ગાજ ગાજ કરે ધર ઉપર અંબર નયા સર ઉભરિયા, અજમલ નથું તણ કુંવર ગાલણ સોય તણી રથ અંભરિયા મન સોય તણી રથ અંભરિયા મન સોય તણી રથ અંભરિયા. મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ મારું મન મોર બની થન ગાટ કરે. કવિરાજ, આપણે જ્યારે ખેડૂત જીવનની વાત કરી રહ્યા છીએ, લોકજીવનની વાત કરી રહ્યા છીએ ત્યારે વાવણીના વધામણાની સાથે ખેડૂતના જીવનમાં ચોક્કસપણે વાવણીનું તો મહત્વ છે પરંતુ વસુંધરાનું પણ મહત્વ છે અને એટલા જ માટે કદાચ જે ખેડૂત છે તે વસુંધરાનું પૂજન કરતો આવ્યો છે, શું કહેશો? આપણે ત્યાં
વાવણીના વધામણા હોય અને ધરતીને તો અજીતભાઈ આપણી માં કહી છે, આપણી માં છે, જનેતા છે, સમગ્ર જીવ સૃષ્ટિને પોષણ આપે છે, એટલે તો એવું કહેવાય છે, વેર્યા છે બીજ અમે છૂટે હાથે, વાહ, વેર્યા છે બીજ અમે છૂટે હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા, ઓહો, એટલે વસુંધરાના તો એના અસંખ્ય ઉપકારો છે, એટલે જ આપણા લોક કવિઓએ પણ લખ્યું છે કે અંગડા ખેડા આવતી ને એ દાનની પૂજા આવતી રે, અંગડા ખેડા આવતી ને દાનની પૂજા આવતી રે, વાહ કવિરાજ, એ જી ધરતી પોતે રે એ પોતાના અન્ન નથી ખાતી રે, ઉપકારી એનો આત્મો રે જી, ધરતીને એક કણ આપો અજીતભાઈ, અનેક કણ આપીને જીવ સૃષ્ટિનું પોષણ કરતી હોય ત્યારે માનવ સંસ્કૃતિમાં ધરતીના પૂજનનું મહત્વ છે. આડ મહિનો બેઠો હોય, વાવણીના મંડાણ થયા હોય, અજીતભાઈ વાવણીના વધામણા હાલતા હોય ત્યારે ખેડૂ પુત્ર જગતનો તાત કહેવાય, જેને ધરતી પુત્ર હું તમે કહીએ છીએ, એ પહેલાં તો ધરતી માની પૂજા કરે છે, એને લાપસી જુવારે છે, એની પૂજા કરે, એને દીવો કરે, અને પછી આ વસુંધરાની ઉપર પોતાનું હળ હાંકતા હોય, એટલે વસુંધરાને તો પ્રથમથી માનવ સંસ્કૃતિ જીવ સૃષ્ટિનું જે પોષણ કરે છે એ વસુંધરા માનું વંદન તો આ સમગ્ર માનવ સૃષ્ટિ કરી રહી છે. જિગ્નેશભાઈ, જ્યારે વસુંધરાને અને ધરતી માની તમે જ્યારે વાત કરી ત્યારે વરસાદની સાથે મેઘરાજાની સાથે લોકજીવનમાં દુષ્કાળની પણ વાતો છે, અને જેને લઈને અનેક એવી કોઈ લોક સાહિત્યની અંદર કોઈ એવો પ્રસંગ ખરો કે જે મેઘરાજાને બાપ કહેવામાં આવ્યો હોય? વાહ અજીતભાઈ, આપે બહુ સારી યાદી કરી કે ખેડૂત માટે છે એ વરસાદ તો પોતાનો બાપ કહેવાય છે. આ વસુંધરાને પરણવા માટે વરસાદ આવે એના એક પ્રસંગ મને આજે યાદ આવે છે અજીતભાઈ, ટીવી9ના માધ્યમથી ગુજરાતી સાહિત્યમાં બહુ ચર્ચાયેલો પ્રસંગ એ મારે આજે ખાસ રજૂ કરવો છે. ગામડું ગામ હોય, દુકાળનો સમય હોય, બહુ ટૂંકમાં આપને કહું અજીતભાઈ તો દુકાળનો વહમો કાળ ખેડૂના દીકરાને કાઢવો એ બહુ દોયલો હોય છે. ત્યારે પોતાને એક ટક જમવા નથી ત્યારે એક માણસ છે પોતાના મામાને ત્યાં એમ કહેવાય મદદ માગવા માટે જાય છે. બરાબર એમ કહેવાય જેઠ મહિનો ઉતરે જેઠ કોરો જાય તો એનો ખંડમાય ખટકો નહીં, પણ આહાડનો એક દીવ મને વહમો લાગે વીરડા, એ આહાડ મહિનો બેઠો છતાં મેઘરાજાની મેર ન થઈ અને પોતાના મામાને ત્યાં જાય છે, દૂરથી આવતા માણસને જોઈ જાય છે, એટલે એ એના પત્નીને એમ કહે છે કે હું હંતાઈ જાઉં, નક્કી આ કંઈક આવશે પાણીઓ આવશે તો એ પાછો મારી પાસે કંઈક માગશે, તો આપણે અત્યારે પરિસ્થિતિ નથી, અને એમ કહેવાય છે કે પેલો ભાઈ ભાણેજ આવે, મામા હંતાય, આવીને પૂછ્યું તો કે મામાના દીકરાએ ફૂઈના દીકરાએ કીધું મારો બાપુ તો બહાર ગામ ગયો છે, અહીંયા નથી. ટૂંકમાં કહું અજીતભાઈ, એ સમયનો મારેલો દુષ્કાળનો મારેલો એ માણસ પાછો વળે છે ત્યાં આભા મંડળની માલિકો એક વાદળી ચડી, મેઘાડંબર ગાજ્યું, ગડગડાટ થયો, વીજળીના ચમકારા થયા, ધીમે 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 વરસાદ શરૂ થયો, ને આ બાજુ બરાબર આ માણસને પસ્તાવો થયો કે મારો ભાણેજ આવ્યો તો મદદ માગવાને મેં ન આપી, એટલે એના છોકરાને કીધું કે જા તું એને કહેક મારો બાપ પાછો આવી ગયો છે, હાલો તમને બોલાવે. આ માણે આગળ પોતાની વાટ પકડે છે ને અહીંયા ભાઈ છે એ અવાજ મારે છે કે ભાઈ સાંભળો મારો બાપ આવી ગયો, મારો બાપ આવી ગયો તમને બોલાવે, ત્યારે ખેડૂ માણસ જવાબ આપે છે કે હવે તો મારો બાપે આવી ગયો, મારે કઈ જરૂર નથી. એ મેઘરાજા જયારે આવે ત્યારે ખેડૂતને એમ થાય કે જાણે પોતાનો બાપ આવી ગયો છે, પોતાનું બધું જ ભરણ પોષણ થઈ જાય. આવી અસંખ્ય વાતો અજીતભાઈ લોક સાહિત્યમાં વરસાદની, વસુંધરાની, વાવણીની, ખેડૂઓની છે. કવિરાજ, જ્યારે વાવણીના વધામણા થઈ રહ્યા છે ત્યારે મેઘરાજાની વાત થઈ રહી છે, નંદીની વાત થઈ રહી છે, વસુંધરા અને માં ધરતીની વાત થઈ રહી છે, ત્યારે આ મેઘરાજા અને આ કવિતાઓ લોકગીતોની અંદર મોરની પણ વાત છે, બપૈયાની પણ વાત છે અને કોયલની પણ વાત છે, ત્યારે એવા કોઈ ગીત ખરા? વાહ અજીતભાઈ, આપે બહુ સારો સવાલ કર્યો. પ્રકૃતિ ગીતમાં આખી પ્રકૃતિને ગુજરાતી લોક સાહિત્યના ગીતમાં ઉમેરવામાં આવી હોય છે. દાખલા તરીકે આપણું બહુ પ્રસિદ્ધ ગીત છે કે બોલ્યા બોલ્યા મધરા તું નામો, બોલ્યા બોલ્યા મધરા તું નામો, બાપૈયાએ દીદા કાયે વરના વધામણા રે લોલ, બાપૈયાએ દીદા કાયે વરના વધામણા રે લોલ, એને ડુંગરડાની ચોરીને
ચંદર વોંગાખા આબનો રે લોલ બોલ્યા બોલ્યા મધરા તું ના મોર. અને આવા લોકગીતોમાં એક લોકગીત પાછું મને યાદ આવે અજીતભાઈ, કે હાડ મહિનો હોય કે આભમાં જીણી જબુ કે વી જળી રે કે જીણા જર મરવા રહે મેઘ ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે કેમ કરી જાશો ચાકરી રે. વાહ, વાવણીના વધામણા સાથે ખેડૂત જીવનની વાત થઈ, લોકજીવનની વાત થઈ, જેની અંદર દુહા છંદ અને ગીતોની પણ વાત થઈ. પણ જ્યારે કવિરાજ ચારણી સાહિત્યની અંદર પણ સપાકરાનું બહુ મહત્વ છે, ત્યારે એકાદું સપાકરું અમારા ખેડૂત મિત્રો માટે. જી અજીતભાઈ, ચારણી સાહિત્યમાં સપાકરાનું અદ્ભુત મહત્વ છે અને એનું વર્ણન છે એ લાઘવભર્યું હોય છે. એક સપાકરું આ વાવણીના વધામણા કાર્યક્રમ જોઈ રહેલા સર્વે ખેડૂત માટે. સાંધા તોડિયા પાંજરા વાળા હાકળે થી બાગ છૂટી બાગ બોલી ગામડા માં થયા હાક બાગ ગાયા છૂટા સિંહ કાળ જાળ વ છૂટા પેનાંગ જાણે અન તૂટંગ આસમાન કેતા ફૂટા જમી તાક અને ઝાળા ફાળા થઈ વાળા ફલ્લે કાળા વેર જાગ્યા પાડવાળા રંગ્યા ગાળા અને રગ તાળા પૂર ફોગાળા બુટેડે વાહે વાદળા રા નોર ફરે પડે તાળી બંધુ કારી વાગ્યા રણ તુર અને કેકાણા જણંકી કડી ઠણકી પાખરા કડી જણંકી ઝર દાખા કપૂટિયા જોદાર અને ડણકી સિંધુ બારાગ ઠણકી બુઠિયા રોગા ડણકી મામલા હુવા કરે માર માર ત્યાં તો હનુમંત ગોમવા ને લંકા ડાળા જેમ હાલ્યા વેરી હુંદા વાળા ગાળા ત્રોડી ગયા અભિષેક અને ધોળે દઈએ ગામડામાં લૂંટવા ને પડે ધાડા મારી ગમ રોળી વાળા કર્યા એક મેક. હે અંબર ગાજે ને મે ઘડંબર ગાજે અંબર ગાજે ને મે ઘડંબર ગાજે અષાઢી સાંજ નાંગ અંબર ગાજે અષાઢી સાંજ નાંગ અંબર ગાજે માતેલા મોરલા નટહુકા બોલે માતેલા મોરલા નટહુકા બોલે ટહુકા બોલે ને ધીર ઢેલડ ડોલે ટહુકા બોલે ને ધીર ઢેલડ ડોલે અષાઢી સાંજ નાંગ અંબર ગાજે અષાઢી સાંજ નાંગ અંબર ગાજે. આ હતા વાવણીના વધામણા સાથે જોડાયેલા લોકગીતો દુહાઓ છંદો. આ હતી ખેડૂત જીવન સાથે જોડાયેલી લોકવાતુઓ.